माते अजोठा जवाजे ना का पुना बने मराय वाल ना नकला राज सोलंकी सरीखा जवाजे ना नाम वाह राज वाह ना नकला राज सोलंकी सरीखा जवाजे ना नाम पनाही तो रामदेव जी महाराज नी भेट मादरे 2000 और 1 रुपयो हमारे नानकड़ा राज भाई सोलंकी एक बार जोरदार ताली दे दाओ भाई भाई राज भाई भाई मटुक भाई एम आज उठाय हमारे विहा मना बेहणा ये बेहणा अने अर्जुन भाई उका भाई सोलंकी जेवा देना ना हां अर्जुन भाई उका भाई सोलंकी 2500 रुपया आपे बोलो रामदेव वीर महाराज जनी रे हां पैसा ना थाय हां थई गया टारगेट थई जा थई जा अबे सा दियो हाथ ने काय में लगा दियो આ જોકે જેની તમે આતુરતાથી મિત્રો રાહ જોઈ રહ્યા છો અને ખરેખર તમને હૃદયની અંદર વિશ્વાસ હોવો જોઈએ અને જોકે બાપુ આવી પધાર્યા ને પછી ખરેખર મને આત્માની અંદરથી વિશ્વાસ આવી ગયો કે કારણ કે સંત પધારે અને એમાંય રામદેવજી મહારાજ નકળંગ નેજાધારી રામદેવજી મહારાજનું યજ્ઞ રામદેવજી મહારાજનું કાર્ય અમીરભાઈ આ તો આપણે મંદિર બનાવ્યું પ્રાણ પ્રતિષ્ઠા કરી બાકી જે રામદેવજી મહારાજનો સૌરા મંડપ થાય અને એ તમને તાજો દાખલો આપું અમીરભાઈ કે અમારા ગામની અંદર 110 ઘર આયરના અને 250 ઘર પટેલના 110 ઘર આયરના એમાં અમે 15 ઘર વૈષ્ણવ સંપ્રદાયમાં અમે હું અહીંયા આવું એમાં અને બાકી 250 ઘર છે ને એ બધા મર્યાદિત વૈષ્ણવ સંપ્રદાયના પછી અમારા ગામે એવું નક્કી કર્યું આ સત્ય હકીકત તમને કહું આમાં એક પણ આનો ખોટું બોલતો હોય તમને રામદેવજી મહારાજ પૂગા સત્ય હકીકત છે મિત્રો હવે અમે મંડપનું નક્કી કર્યું એટલે મને આમ જોકે હું તો આ બધામાં જોડાયેલો હોય ગાવામાં અમીરભાઈ એટલે દર બીજે અમે દિવેલ ઉઘરાવા જઈ લગભગ 1992માં અમારે મંડપ થયો હતો અમે દિવેલ ઉઘરા જઈએ અમને 20 ઘરે એવું કીધું જે મર્યાદિત સંપ્રદાય પાડતા હતા એનો ધર્મ છે મને કે ભાઈ રામોપીર શું છે નહીં કે અમને ખબર નહીં તમારે આ વી ઘેર દિવેલ બાબત આવવું નહીં આ સત્ય હકીકત અને ભગા કાકા આ પછી બીજ ઉજવી અમે અને ખાલી 4 જ જણા હોય એક તબલા બાંધે એક જાણ વગાડે ને અમે શેરી વાળા હું સજ કરું કોઈ આવે નહીં માણા કોઈ માણાનો હવે બીજ ઉજવી હન કે અમે બીજ ઉજવી લઈ સત્ય તમારે ગમે ને પૂછવું આમ બીજ ઉજવાઈ જાય છોકરા જમી જાય કારણ કે અમારી પાસે કેપેસિટી છોકરા જમાડે બુંદી ગાંઠિયા ખવડે આમ બીજ ઉજવાય જાય આમ છોકરા જમી જાય ને તો એક કડાકો થાય યુવાન હો હા ઈજ જેને ના પડી એમાંથી જ ઉપાડે હું જ્ઞાતિનું નામ ઉપાડ લઈ પાછી બીજ ઉજવ્યો પાછી બધી બીજ અને છેલ્લે 18 તારીખના રોજ અમારે પછી અમે એવું કર્યું ગામ ભેગું કરવું હોય ગામને નક્કી નહોતું થતું કે મંડપ થાય કે નહીં થાય કે મંડપ નહીં થયા કોઈ આ 4 જણા કે પછી 1.5 મહિનો આ ધામળેથી લાકડું 1.5 મહિનો અગાઉ લઈ ગયા થંભ કે બધા એમ થઈને કે હવે તો થંભ આવી ગયો મંડપ થઈ જાય 1.5 મહિનો અગાઉ લાકડું લેવા અને પછી અમે મને જેવું તું યાદ છે હું તો નહોતો ગયો પણ બીજા ગયા હતા ભાણવર મુરે જોઉં રહ્યું હતું ને એ અદાએ એમ કીધું હતું કે આ તારીખે ને એટલે વાગે તમે થાપના કરી દેજો તમારા ગામમાંથી ગામ આખામાંથી કે ફારીઓ લઈને ખરખરે જવું પડે ને તો હું ભામણ પડું મૂકી દઉં હો આ થાપના થઈ ત્યાંથી અને ત્યાંથી પછી અમે એક વઘાણીના ડબલામાં માઇક બનાવ્યું હતું હા બોલવા જાહેરાત એ વઘાણીના ડબલામાં માઇક નોલી આટાવાળી પેટી ટળ ટળ થાય ને તો માણા માણા ભેગું થઈ જાય અને જે લોકો મિત્રો અમને ના પાડી હતી ને એ 18 તારીખના રાતે આવીને એને મોઢેલા સાંભળેલા શબ્દ એ કે અમને ડેલામાં ભટકાણ અમને ડેલો નથી ઉઠતો અમને રામાપીરનો પ્રસાદ આપો અને આથી રહોડાની ટોટલી જવાબદારી અમારી અને હજી તમારે કોઈને પૂછવું પૂછી લેજો ટિકરમાં
જેટલા આયરના ઘર છે એમાં અમારા પાંચ ઘર હાવ દુખી. 2800 ઘર આમ તેલ લઈને અમે ખાતા. અમે મંડપની બહાર બીજું સેવા કરી અટાણે એક આયરનું ઘર દુખી નથી. એ આ રામદેવજી મહારાજનો પ્રતાપ છે. અને આખી રાત એ મંડપ મેં જોયેલો. હું વૈષ્ણવ ધર્મ સૌ સતાય હું માનું બધાય. હું મંડપની અંદર ઊભો તો એક કારી કોહી આખી રાત એટલી બેન પાર્ટી વાગતી હતી. એટલા લોકો ખારવાના લોકો આપણે અહીં ગામડેથી બધા આવ્યા હતા ને એટલા નાસ્તા હતા ને તોય કારી કોહી મંડપ ખોલો ન થયો. ત્યાં એક ખૂણામાં બુંદીને ગાંઠિયાનો ખૂણો ભર્યો હતો. પાવડે ઉહડ્યો હતો ને તોય ખૂટ્યો નહોતો. રાતના 2:30 વાગ્યા સુધી હરિહર કરાયું હતું. એ આ રામદેવજી મહારાજ છે મિત્રો. જોકે તમે માનો ને તો અટાણે કળિયુગમાં પણ હાસા હૃદયથી તમે પ્રાર્થના કરો, તમે એને એને વિનંતી કરો તો હળાળ કળિયુગમાં રામદેવજીનું વચન આપેલ છે કે હું કળિયુગમાં એ તમારા ભેરો રહે. મને યાદ કરશો ને એટલે હું ભાલું લઈ અને ગમે ત્યાંથી આવી જાય. રામદેવજી મહારાજનું વચન હતું મિત્રો કે કળિયુગમાં તમને જઈ જરૂર પડે ને તઈ હું આવી જાય. અને આ અમે તો જોકે થોડા ઘણા તમારા જાણીતા છે, પણ આ બધી કૃપા કૃપા કે નહીં રામદેવજી મહારાજ ધર્મનું કામ મિત્રો. તમે ગમે એટલો એનો વિરોધ કરો, ગમે એટલા આડોળ હાલો, ગમે એટલી મદદ કરો કે ન કરો, તમારે જેટલી તાકાત લગાડવી લગાડ્યું. ધર્મનું કામ કોઈ દી કે અટકતું નથી, અટકવાનું નથી, કોઈ દી નહીં અટકે. તમે નહીં તો બીજા પાંચ આવીને પણ એ ભગવાન એને મોકલી દે, ભગવાન લેવા આવે ને એ કહેતા નથી. તમારા પાસે ખોટો રૂપિયો આવી ગયો ને એટલે બૂસ મારીને મોકલે, એ ભગવાન મોકલે. અને આપણે કેવા હોશિયાર હોય તો છેતરાઈ જાય, છેતરાઈ જાય ને એ ભગવાન મોકલે. લેવાય ભગવાન કોકને મોકલે, દેવાય કોકને. પોતે ક્યાંય રૂબરૂ આવતા નથી, પોતે બાનાધારી નથી થતા. લઈ જવા હોય ને તો એ ગમે ભોગ ગમે રૂપે લઈ જાય, ગમે એના નામથી લઈ જાય, હે ગમે એની ઓલાથી લઈ જાય. અને દેવા હોય ને તો એ ગમે નામથી આવીને દઈ જાય. તમારા આંખની ઓળખાણ ન હોય તો એ તમને આવીને કે બોલ બોલ શું કામ છે. હા નગર આપણે ક્યાં આંખની ઓળખાણ નથી નથી, વર્ષના લાખ રૂપિયા તમે નથી કમાવતા અમને. હા પણ એ ભગવાન કોઈ દેવા આવે ને તો એ નિમિત્ત નથી બનતા, લેવા જાય ને તો એ નિમિત્ત નથી બનતા. એવા રામદેવજી મહારાજનો જ્યાં યજ્ઞ છે અને ખરેખર બાપુને તમે બરકો ને તો એની ઈચ્છા ન હોય ને તો તમે ઊંધે માથે થાવ તો ન આવે. આ આપણા ભાઈ પેલી આપણી શુભ નિશાની જે બાપુ પધાર્યા. નગર અમને ફોન આવ્યો ને અમીરભાઈ અંદર કે બાપુ પધાર્યા છે આશીર્વાદથી. ઓહો ભાઈ ત્યાં ફોન આવ્યો, બાપુ નીકળી જાય. અરે મેં કીધું ભાઈ કરી મનોમન મને દુઃખ થતું. તાકો કે કીધું બાપુ આવે છે, હું કહો તો આપણું કાર્ય સફળ. કારણ કે આવા સંતોના પગલાંથી જાય ને તો ભૂમિ પવિત્ર થઈ જાય, અને એના દર્શન કરી લો ને મિત્રો તો આપણો આત્મા પવિત્ર થઈ જાય. અને આવા યજ્ઞની અંદર તમે દાન આપો ને, ભલે તો એમ નથી કહેતા કે આપણે કોઈએ 5000 આપ્યા હોય તો આપણે 5000 આપી દેવા. જેવી આપણી યથાશક્તિ ભગવાને જે કંઈ આપ્યું હોય, રામદેવજી મહારાજે જે કંઈ આપ્યું, કાળિયા ઠાકરે જે કંઈ આપ્યું હોય, એમાંથી ખાલી અમુક ટકા તમે ભાગ આપો ને તો ભગવાન છે ને કોઈ દી કોઈનો ઋણી ન રહે, તમને કોઈ પણ ભોગે આવી અને એકના દહ કરીને દઈ જાય મિત્રો. નકર તો આ દેવાવાળાને ખૂટી ન ગયા હોય, રોડ ઉપર ન આવી ગયા હોય, એટલા એટલા રૂપિયા ઉડાડીને એટલા એટલા દે તો એ બધા રોડ ઉપર ન આવી ગયા હોય. કોઈ દી ખૂટા કોઈના દીધે દીધે ન ખૂટે, દુર્સંગથી દુર્ગતિથી ખૂટી જાય. એક જ ખાલી શેડો અવરો દેવાઈ જાય એટલે મોટર ભરી જાય. ખેર ખેરખા શેડા હોય ને ગમે એટલું પાણી કાઢવો મોટર ભરે, એમ આપણું જીવન એવું છે. કેળે આયલા જતા હોય ગમે એટલું દાન કરો ન ખૂટે, પણ શેડો અવરો દઈ દો, દીવનો કેળો પકડી લો તો બધું ખૂટી જાય. હા 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 ભગવાન ભગવાન તમને આ રસ્તા બધા ભગવાન બતાવે છે. અને એવા રામદેવજી મહારાજના સાનિધ્યમાં જ્યાં કે આજની હજારો વર્ષો થયા જેમની જ્યોત જલતી આવે અમીરભાઈ, હજારો વર્ષ થયા આ જ્યોત. આ મોટામાં મોટો ધર્મ છે એ મહાધર્મ, આની પાછળ બધાય ધર્મ છે. આ મોટો ધર્મ, આ ધર્મ અંદર કોઈ નાચ જાત ભાત કોઈ ભેદભાવ નહીં, આમાં કોઈ આભર સેટ નહીં. બધાય 18 વર્ણને એક કરીને જે ધર્મ હાલે છે એવો રામદેવજી મહારાજનો યજ્ઞ, એમની પ્રાણ પ્રતિષ્ઠા. અને એમાંય મા જગદંબાનું બાનું કે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એવો પાણી ભરેલો ગોરો. પછી પેલા અમીરભાઈ તમે ભેટ બોલી દો, પછી આપણે ગોરાના બોલ ઉઘરાવશું. પેલા ભેટ બોલી દો એટલે એ પછી ભેગું થઈ જાય, ભેટ બોલ વધી જાય. આપણે આપણા એક તરવૈયા યુવાન અજોઠા ગામમાં, હા આથી થોડાક સમય પહેલા આપણી વચ્ચે ઉપસ્થિત નથી ભાઈ ભાઈ એવા સ્વર્ગસ્થ કાનજીભાઈ મેરામણભાઈ બારડ, હા 1200 રૂપિયા આપે છે. બોલો રામા પીરની. અને ભાઈ જે કાનજીભાઈ મેરામણભાઈ બારડ, ભગવાનભાઈ આજાભાઈ બારડના ભત્રીજા થાય ને, અને મને જેથી આ પ્રોગ્રામ લખાયો ને તે મને પાકું યાદ છે કે તેથી ભગવાન કાકા
આ કાર્યની અંદર જેમણે પોતાનો મોટો ફાળો આપ્યો, પોતાને ઉત્સાહ આવ્યો હતો, પણ જોકે ભગવાન મુરલીધરે એમના ઉપર જે કંઈ આપત્તિ આપી છે, જે કંઈ દુઃખ આપ્યું છે, ભગવાન કાળીયો ઠાકર નકર અમને ફોન કર્યો ને આ પ્રોગ્રામ લખાવ્યો ને તેથી કે હું મૂર્તિ લેવા ગયો છું જગાભાઈ, અને તમે એ પ્રોગ્રામ એટેન્ડ કરી લ્યો, અને આપણે બધાએ થઈ મને મુકેશભાઈએ ફોન કર્યો, પછી મને ભગા કાયરી વાત કરી લેજો, કંઈ વાંધો નહીં. મેં વાત કરી એ હજી માતાજીના પગથિયા ઉતરીને આવતા હતા કે મને શ્વાસ છેડ્યો, હું નિરાતે ફોન કરું. પણ જેમણે મિત્રો આ યજ્ઞની અંદર જે સહભાગી બન્યા છે, જેમને આગળ પડતું જઈને ડગલું માંડ્યું છે, ને એમના ઉપર જે દુઃખની ધર્મનું કામ કરે ને એના ઉપર ભગવાન દુઃખ આપે ને તે ખરેખર આપણા બધાનું દુઃખ કહેવાય. અને આપણા બધા વતી આપણે ભગવાન કાળીયા ઠાકર રામદેવજી મહારાજને પ્રાર્થના કરી, ભગવાન મુરલીધરને પ્રાર્થના કરી, જે પરિવાર ઉપર જે કંઈ દુઃખ આવ્યું છે એ દુઃખ સહન કરવાની શક્તિ આપે, ભગવાન કાળીયો ઠાકર એમને સહન કરવાની શક્તિ આપે. અને આવો પ્રસંગ બની ગયા છતાંય આપણી વચ્ચે એ બધાને હારે ઉભા રહ્યા કે આપણું કામ છે, આપણા ભગવાનનું કામ છે, આપણા રણુજાના રાય નકળંગ નેજાધાન, ખરેખર એને ધન્યવાદ આપવો જોઈએ. મિત્રો એકવાર મારા વતી એમને તાળીથી વધાવો, કે જોકે અત્યારે સમય અનુકૂળ ન કહેવાય આવા જાહેર કાર્યમાં, પણ છતાંય ધર્મના કામની અંદર અને ધર્મના કામની અંદર મિત્રો જે આગળ પડતું પગલું ભરે, ને ભગવાન હું તો કહું 10 ગણી જે દુઃખ આપે ને એના કરતાં 10 ગણી એને સહન કરવાની શક્તિ આપે એવી ભગવાન. અને હવે પછી એ પરિવાર ઉપર આવા કોઈ દી દુઃખના ડુંગર ન તૂટી પડે એવી ભગવાન કાળીયા ઠાકરને આપણે બે હાથ જોડીને પ્રાર્થના કરવાની છે બધાને, કે આવા ધર્મના જે કંઈ કામ કરે છે, જે છોકરાઓ અહીં સેવા કરે છે, જોકે આ ભાઈ જો અહીં બેઠા મને એ હમેહાનના ઘૂમરે છે બિચારો, એક મિનિટ પગ વાળીને બેઠો નથી, આવા છોકરા કેટલા અહીં કામ કરે, એ આખી જોલી ભરી એવો દબદબાવી. હા, આવા છોકરાઓ જે આ ધર્મની અંદર કામ કરે છે અને આમાં ધર્મની અંદર જે વડીલો સહભાગી બને છે ને એને ભગવાન કાળીયા ઠાકર તું દુઃખી ન કર ને એટલી જ અમારી પ્રાર્થના છે. કારણ કે આવી તો જોકે ભગવાનના હાથની આગળ તો કોઈનું હાલતું નથી, પણ છતાંય ભગવાને જે કંઈ દુઃખ આપ્યું છે એ ભગવાન બદલ કાળીયા ઠાકરને વિનંતી કરી કે આવી વેળા કોઈને ન આપે. અને એવો સરસ મજાનો જ્યાં ધર્મનું કાર્ય હાલે છે અને એમાંય માં જગદંબાનું બાનું જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, એવો વગર ઈંધણીએ પાણી ભરેલો ગોરો લઈ અને અમારી મંડળીના કલાકાર એમની કલા બતાવે. મિત્રો જોકે તમને ખબર જ છે કે આ ગોરાની અંદર હું હોય, પણ આપણા ટાર્ગેટમાં હજી થોડાક આપણે વાહે છીએ, એટલે જાજુ નહીં, હું આ નક્કી નહીં કરું અમીરભાઈ, હું નક્કી નહીં કરું, પણ માં જગદંબાના બાનામાં જોકે ગોરો તમારા ગામનો છે, ગોરાની અંદર જે જલ ભરવામાં આવ્યું તમારા ગામનું છે, કલા અમારા કલાકારની છે, આમાં કોઈ જાદુ વિદ્યા નથી કે જંતર મંતર નથી, પણ રામદેવજી મહારાજની દયાથી, માં ખોડિયારની કૃપાથી, માં પીઠળની કૃપાથી, માં વેરાવળીની કૃપાથી, માં સોળવ માતાજીની કૃપાથી અમારો જે કલાકાર એમની કલા બતાવે, તો આપણે ટાર્ગેટથી થોડાક શેટાશી. અને આ એક કાર્યક્રમ એવો છે કે આમાં અમારા કંઈક નીતિ નિયમ હોય, હું કામે કે આની કલા કાયમી માટે ભગવાન જાળવી રાખે, એટલે એટલા માટે આપણે ધર્માદો કર. તમે આ મંદિર બનાવ્યું એની ઉપર જે મીંડું ચડાવ્યું, તમે પ્રાણ પ્રતિષ્ઠા કરીને ગમે મંદિર જોજો, શિખર આ રીતનું હોય, એમાં મીંડું ગોળ હોય, મીંડું છે ને માં શક્તિનું પ્રતીક છે, શક્તિ શિવ ને શક્તિ બે ભેગા મળે ને તહીં જ કંઈક ઉદ્ધાર થાય. અને જેના જેના ઇતિહાસમાં નામ અમર થયા ને એની વાહે સ્ત્રી શક્તિનો હાથ છે, બાકી મારા જેવા ધોયલ મુરાના ઇતિહાસમાં નામ નથી એવા પોલીસને સોંપડે આવ્યા છે, હા, પણ સ્ત્રી શક્તિ જેની પાછળ છે એવા માં જગદંબાનું બાનું લઈ. એટલે મારી તમને બધાને બે હાથ જોડી, ભલે તમે પૈસા મંદિર બહેનું ત્યાં આપ્યા છે, ફાળામાં આપ્યા છે, અટાણે ભેટમાં આપ્યા છે, ઉડાડાય છે, પણ જાજા નહીં, પણ અહીં બેઠાની તમામે તમામે એક એક હોહોની નોટ આપી દો ને એટલે લગભગ આપણો ટાર્ગેટ પૂરો થઈ જાય બધાય. અને એવા જ અમારે પેલા ડોક્ટર નિતેશ ને, ટોટલ કેટલા બોલ કરવા છે, બોલનો ટોટલ 101 તો થવા જ જોઈએ, 201 થાય ને તઈ મારો ટાર્ગેટ પૂરો થાય. એટલે અમારે ડોક્ટર સાહેબ, હા, નિતેશભાઈ પંપાણીયા ને, હાલ બેન ઊભી થઈ જા, હા પંપાણીયા ને, હા હા એ લગભગ તો એમના તરફથી માં જગદંબાના બાનામાં 11 બોલ, 5ની ક્યાંક લઈ લઈને થઈ ગયા. અને અમારે ઊંબા ગામ અને અમારે નિતેશ સોલંકી એમની બાજુમાં બેઠા મારા મિત્ર છે, ગમે ત્યાં મંડળી હોય ને આ ગ્રુપ હોય જો ભાઈ, અને અમે પૈસા દે, હું ક્યાંક ટ્વીટમાં જતો ન્યાય આવે, હું ઉકડિયા ટ્વીટમાં જતો તો ન્યાય આવ્યા હતા. નિતેશ એમના તરફથી 5 બોલ,
માલદે ભાઈ પટાટ કેટલા છે? પાંચ. એવા અમારે ભાલપરા ગામથી વિક્રમભાઈ પટાટના ભાઈ શ્રી માલદેભાઈ પટાટ પધાર્યા છે એમના. જોકે એ ગમે ને અમે ફોન કરીને એટલે એને એક જ કામ હોય, મંડળી તો કે જોવાનું પછીનું રહ્યું. જોકે ફોન કર્યો એટલે દેવા જવાના છે, એનું ફાઇનલ હોય આ બધાનું. હજી બે ત્રણ તો આમ ક્યાંક ઘૂમરે વાળો સસમેરીન, આ એ તો રાજકોટ નથી. એવા માલદેભાઈ પટાટ ગામ ભાલપરા એમના તરફથી પણ પાંચ બોલ આવે છે. અને હવે મનસુખભાઈ લાગત બધાયના છે ને, હો હો તો લેવાના, એક બોલ ફરજિયાત. અને તમારે કોઈને બોલ દેવો હોય તો વાંધો નહીં, બેનોમાં આપશે આપશે. જગા 100 રૂપિયાનો બોલ દેવો હોય તો મને કંઈ વાંધો નહીં, પણ 10 રૂપિયા જેની પાસે ગોરો વધાવવાના ન હોય એ હવે પ્રેમથી જઈ શકે, સુઈ જાજો. હા, અને જો બટુકભાઈ, હા એ તમે જાઓ તમે. હા, જો જો વા બ્લુ કલરની હાડી પહેરીને બેઠા છે એ આપણા અમીરભાઈના ઘરના, ત્યાંથી મુહૂર્ત કરો. કેટલા એ કે અમારો વહીવટ નોખો છે. એ મનસુખ ઉભરો, તું મનસુખ તું જાને, કારણ કે તારા જાણી તારી એમ જગા પાંચ નંબર એટલે 11 લઈએ તો નડે નહીં. એ બોલ લેતા હોય આપણે ભેટ બોલ લઈએ. હા હા, હદો ક્યાં છે હદો ખબર? બટુકભાઈ તમે જરાક સુર આપો ને, નોખા છે, ભારી ભેગું કહી દઉં કાઢો. હા હા બટુકભાઈ, એમે આજો ઠાય અમારે સંપાનો છોડવો અને નથુ ભાઈ દેવાજ ભાઈ સોલંકી જેવા જેના નામ. હા નથુભાઈ હા, પણ ભલે રામદેવ પીર ની ભેટમાં 2551 આપે. બોલો રામદેવ પીર મહારાજ ની જય. આજોટુ ગામ કાનાભાઈ હરસિંહભાઈ સોલંકી નામ 500 રૂપિયા. આજોટુ ગામ અર્જનભાઈ ભગવાનભાઈ સોલંકી 500 રૂપિયા. આજોટુ ગામ હરસિંહભાઈ ભગવાનભાઈ પંપાણિયા 500 રૂપિયા. આજોટુ ગામ ભગવાનભાઈ ડાયાભાઈ નામ 200 રૂપિયા. આજોટુ ગામ રામભાઈ રબારી નામ 200 રૂપિયા. આજોટુ ગામ મીણાભાઈ જોટવા નામ 100 રૂપિયા. આજોટુ ગામ ભીમભાઈ રામ 100 રૂપિયા. આજોટુ ગામ અને રામના ભરોસે 300 રૂપિયા. બોલો રામદેવ મહારાજ. અમારા અમીરભાઈ ના ઘરના તરફથી એક બોલ. અજેત કાકા તમને બરકે, અજેત કાકા બરકે. જાવતા કઈ કામ છે? આ નામ બોલ વાંધો નહીં. ખીમાભાઈ ધનજીભાઈ એમના તરફથી એક બોલ. હેલો, દેવાયત કાકાના ઘરના એના તરફથી એક બોલ. આથી લઈ લ્યો દેવાયત કાકા ભાઈ. હેલો, રામ ભરોસે 3.5 બોલ. પિયુષ બાબુભાઈ એક બોલ. એક બોલ અર્જનભાઈ બારડ તરફથી મળે છે. અર્ધો બોલ રામ ભરોસે મળે છે. ધાના આદા એમના તરફથી એક બોલ મળે છે. દેવશીભાઈ ના ઘરના એના તરફથી એક બોલ મળે છે. મોગલ સાવંત મુકેશભાઈ ના ઘરના એના તરફથી બે બોલ મળે છે.
ભાવેશભાઈ ભરકા એક બોલ આપે છે. અનિરુદ્ધ નારણભાઈ સુત્રાપાડા ગામ એક બોલ આપે છે. મહેશભાઈ શું કે છે? મહેકભાઈ અર્જણભાઈ એક બોલ. ભરતભાઈ અમીરભાઈ સોલંકી એક બોલ આપે છે. હેલો, લુંબાતા એક બોલ આપે છે. એક બોલ રામ રોશે. એક બોલ કાનભાઈ તરફથી મળે છે. એક બોલ રામ રોશે મળે છે. દેવશીભાઈ તરફથી એક બોલ. એક બોલ રામ ભરોસે. બીજો એક બોલ રામ ભરોસે. ભાવેશભાઈ દરજી બે બોલ. રામ ભરોસે એક બોલ. હેલો, નાગજીભાઈ એક બોલ. રઘુબાપુ એક બોલ આપે છે. રામ ભરોસે અર્ધો બોલ. બે બોલ ઉકાભાઈ કરશનભાઈ બારડ. બે બોલ ઉકાભાઈ પૂંજાભાઈ પંપાણિયા. એક બોલ ભીમભાઈ કાનાભાઈ બારડ. એક બોલ જાદવભાઈ જાદવભાઈ દેવસિંહભાઈ ભરગા. એક બોલ હાલો વહેલું કરો, ગોરો ગોરો નો કાર્યક્રમ જોવાનો છે. બધા રાહ જોઈ છે આતુરતાથી. જગદીશભાઈ ઝડપ. જગદીશભાઈ એ શું છે? બટુકભાઈ એક બે શર્ટ. કૃષ્ણાબેન સોલંકી એક બોલ. આ પાંચેય આગેવાનો ના પાંચ બોલ. શરમણભાઈ મેરામણભાઈ પટેલ. મયંકભાઈ પટેલ બે બોલ. બોલો રમા પીરની.
હા બાપુ હા સુભાષભાઈ બસાભાઈ પટેલ કેટલા બોલા ભાઈ કેતો જાય સુભાષભાઈ બસુભાઈ પટેલ સોલંકી પાંચ બોલ આપે બોલો રામા પીરની હા બાપુ હા હા બાપુ હા હા બાપુ હા જીવાભાઈ બોલ આપે અહીંયા લઈ લે જીવાભાઈ હાજાભાઈ બારડ કાનાભાઈ ઝાંઝિયા એક બોલ એ અમારા કીર્તન્યા છે ભાઈ ભીખાભાઈ જેસાભાઈ સોલંકી પટેલ મંડળીના પ્રમુખ કેટલા બોલ એક બોલ રામસીભાઈ બંપાણિયા કીર્તન્યા એક બોલ શરવણભાઈ પટેલ પ્રમુખ પટેલના પ્રમુખ એક બોલ બચાભાઈ પટેલ એક બોલ ઇકોર બધી થોડાક નોકરિયાત વર્ગ બેઠો છે માસ્તરો હાલો આ આ આ છોકરાઓ જો આઈ પાઓ પંજે આ ઇની બેઠેલે બલી ગ્રુપ હા ઈ બધી બાકી ઈ બધું બાકી જ છે હવે આજોટા ગામ બલી ગ્રુપ કેટલા બોલ નહીં વૈચમાં ખાલી જગા ઈ વૈચમાં બેઠા ને ખાલી દાંત જ કાઢે લઈ લઈ બધાય પાયથી હાલો જરાક ઝડપ રાખો પછી જોઈ હા ઈ જગા એ દીકરા અન્ય પાંચ લઈ લે અન્ય ને બાંડિયા પાંચ લઈ લે બાંડિયા પાંચથી ખરેખર બટુકભાઈ પૈસા ગામે આપ્યા છે ઘણા આપ્યા હા કાલ બે ત્રણ મંડળી થઈ ટોટલ રામદેવભાઈના કાર્યમાં ઘણો ફાળો આપ્યો છે કાર્ય ખરેખર સારું થયું છે બાંડિયા પાંચથી પાંચ લઈ લે હવે નામય નથી લેવાનું આ બે વર્ષ સુધી નામ લેતા નહીં હવે મંડળીનું બાંડિયા પાણીથી પાંચ બોલ લઈ લે અલે ગોટિયા કઈ નહી કરે હું બે નું હું તે કઈ આઈ ના આવે વિપુલભાઈ રાઠોડ એક બોલ કરશનભાઈ ભીખાભાઈ સોલંકી પાંચ બોલ આપે બોલો રામા આપી બે બોલ રામસીભાઈ ડાયાભાઈ સોલંકી બે બોલ બલી ગ્રુપના બધા યુવાનો છે બે બોલ ઘણા લઈ લો છોકરાઓની મહેનત ઘણી છે હા અર્જુનભાઈ હા અને અમીરભાઈ અમારી આ બેને જે બોલ ઉઘરાવ્યા ને ટોટલ 85 બોલ રામ ભરોસે આવ્યા છે અમારી એક બેન ના જ બોલ છો 85 બોલ હરે હરે અલે જગા તારો ટોટલ માં જગાભાઈ દેવાજભાઈ પંપાણિયા જગા જગાભાઈ દેવાજભાઈ પંપાણિયા બે બોલ બોલો રામા પીરની દિનેશ હતા દિનેશ હતા બે બોલ અલી ગ્રુપ ના દિનેશ હતા બે બોલ રામા વીર રણી જય
રાજુભાઈ ભરગા, રાજુભાઈ મેરાણભાઈ ભરગા, કેટલા બોલ? બે બોલ. બોલો રમાવીરની જય. હા બકવા આતા, કેટલા બોલ? આતા ના બે બોલ. બોલો રમાવીરની જય. ઝડપ રાખજો એટલે. હા હા અમારો ભાણે છે. બે બોલ. ટોટલ કયો ને જગદીશભાઈ તમારો ટોટલ? ના ના બરાબર છે ભાઈ. ભાઈ એવું ના ખુલ્લું કરાય બધું. તારી ઉપર બધાને છે ને જગા. એ વિડીયો શૂટિંગ વાળા છે. નહીં નહીં લઈ લે લઈ લે.